જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ સંદીપ વાઘાણી છે. આપણે આજે ભણીશું ફિઝિક્સની અંદર ધોરણ 12નું સેમેસ્ટર 3, મતલબ કે ભાગ 1, કે જેને આપણે ઓળખીએ છીએ વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર તરીકે. આની અંદર આપણે આ વિદ્યુત ચુંબકીય શાસ્ત્રને 3 ભાગની અંદર વહેંચીશું, મતલબ કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે એને 3 ભાગમાં વહેંચીશું અને આપણો આખે આખું એક ભાગ પૂરો થાય છે, કે જેની અંદર પ્રથમ ભાગ પડે છે ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ. આની અંદર વિદ્યુતભાર જે છે એ સ્થિર હોય ત્યારે એના વિશે સ્ટડી કરવામાં આવે છે, અને જે શાસ્ત્ર બને છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ, કે જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1, કે જેનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર, અને ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી બીજો ભાગ પડે છે તેનો ઇલેક્ટ્રોડાયનેમિક્સ, કે જેના અંતર્ગત વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરતો હોય છે ત્યારે આપણે તેના વિશે અભ્યાસ કરવામાં આવે છે, તેને કહેવાય છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તેની અંદર આપણો ચેપ્ટર નંબર 3નો સમાવેશ કરવામાં આવે છે, કે જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. અને ત્રીજો ભાગ જે પડે છે તે છે મેગ્નેટિઝમ. મેગ્નેટિઝમની અંદર વિદ્યુતભાર જ્યારે પ્રવેગી ગતિ કરે છે ત્યારે આ એક તેના વિશે જે અભ્યાસ કરવામાં આવે છે તેને કહેવાય છે મેગ્નેટિઝમ, કે જેના અંતર્ગત આપણે ચેપ્ટર નંબર 4, 5, 6, 7 અને 8 આપણા બને છે. આમ આપણે આખો પૂરો ભાગ, પહેલો ભાગ જે છે તેની અંદર આપણે વિદ્યુતભાર વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે, કે જો વિદ્યુતભાર સ્થિર હોય અને તેના વિશે અભ્યાસ કરવામાં આવતો હોય તો આપણે ચેપ્ટર નંબર 1 અને 2, જો વિદ્યુતભાર નિયમિત વેગથી ગતિ કરતો હોય તો તેના માટે આપણે પડે છે ભાગ નંબર 3, અને મતલબ સોરી ચેપ્ટર નંબર 3. અને લાસ્ટ ભાગ જે છે મેગ્નેટિઝમ, કે જેમાં વિદ્યુતભાર જે છે એ પ્રવેગી ગતિ કરે છે. આમ વિદ્યુતભાર જેની પોઝિશન એ જેવી રીતે ગતિ કરે છે એના આધારે આપણે આખો એક ભાગ કમ્પ્લીટ થાય છે. આ ભાગનું મતલબ કે ગુજરાત બોર્ડની અંદર 50% રહે છે આખો ભાગ, જેની અંદર આપણે ટોટલી ભાગમાં વિદ્યુતભાર વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ ભાગ 1થી. તેની અંદર આપણે વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે આપણે કઈ પોઝિશન હોય છે, કેવા પ્રકારના કાર્યો થાય છે, કઈ રીતની વહેંચણી થાય છે એની અંદર, એ બધા વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ એમાં ચેપ્ટર નંબર 1, કે જેનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેની અંદર આ આખું ચેપ્ટર છે એની અંદરથી MCQ ટોટલ 4 પૂછાય છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, એટલે ટોટલ 7 માર્ક્સનો ચેપ્ટર બને છે. તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલું ચેપ્ટર, ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે બે શબ્દો છે, પહેલો વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તેમાં આપણે પહેલા શબ્દ ઉપર જોઈએ વિદ્યુતભાર, કે જે આપણો પહેલો પ્રશ્ન પણ બનશે કે વિદ્યુતભાર વિશે માહિતી આપો, 2 માર્ક્સનો પ્રશ્ન બને છે. તો તમારે આપણે જે સ્ક્રીનની અંદર જેટલું પણ આવે છે એટલું તમારે લખવાનું રહેશે. સૌપ્રથમ તો આપણે વિદ્યુતભાર જે છે એને આપણે ભૌતિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ, તો કે વીજળી જે થાય છે તેના માટે આ વિદ્યુતભાર જવાબદાર છે. ત્યાર પછી રાત્રે ઘણીવાર આપણે બ્લેન્કેટ ઓઢતા હોઈએ અને ત્યારે તેમાં સ્પાર્ક તણખા થાય છે તેના માટે પણ આ વિદ્યુતભાર જવાબદાર છે. અને સ્વેટર, શિયાળામાં જ્યારે આપણે સ્વેટરને અડતા હોઈએ ત્યારે તેમાં ખબર હોય તો આપણે ઘર્ષણ થાય એના કારણે તણખા ઉત્પન્ન થાય છે, તો એના માટે પણ આ વિદ્યુતભાર આભારિત છે. વિદ્યુતભાર એ પદાર્થનો ગુણધર્મ છે, મતલબ કે જેવી રીતે દળ એક પ્રકારનો ગુણધર્મ છે પદાર્થનો, એવી રીતે વિદ્યુતભાર પણ એક પદાર્થનો ગુણધર્મ છે. દરેક પદાર્થ જેમ દળ ધરાવે છે તેમ દરેક પદાર્થ વિદ્યુતભાર પણ ધરાવે છે. વિદ્યુતભાર 2 પ્રકારના હોય છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. દરેક દ્રવ્ય જે છે આપણે એક રીતે જોવા જઈએ તો મૂળભૂત 3 કણોનું બનેલું છે, મતલબ કે જે પરમાણુ જે છે એ 3 વસ્તુનો બનેલો છે. કયા કયા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, જેમાં પ્રોટોન જે છે એ ધન વિદ્યુતભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે, અને ન્યુટ્રોન છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. 2 સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે અને 2 અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. 2 સમાન વિદ્યુતભારો એટલે
प्रोटोन प्रोटोन वच्चे अपाकर्षण थशे, इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे अपाकर्षण थाय छे, असमान विद्युत भारों वच्चे आकर्षण, मतलब के प्रोटोन ने इलेक्ट्रॉन वच्चे आकर्षण थाय छे। विद्युत भारनुं अस्तित्व पारखवा माटे एक साधन वपराय छे, ए साधनुं नाम छे इलेक्ट्रोस्कोप। विद्युत भारनो एसआई एकम कूलम छे अने तेनी संज्ञा सी, कैपिटल सी वडे आपणे तेने दर्शावीशुं। बीजा पण आपणे जेडब्ल्यू नीट माटे बीजा पण घणा बधा एकमो छे, कूलम सिवाय स्टेट कूलम छे के जेना विशे आपणे दाखलाओ ज्यारे शीखीशुं, एमसीक्यू सॉल्व करीशुं त्यारे एनी अंदर आपणे एनो समावेश करीशुं। अत्यारे याद राखो विद्युत भारनो एसआई एकम कूलम छे अने तेनी संज्ञा सी छे। इलेक्ट्रॉन जे छे अने प्रोटोन जे छे तेना विद्युत भारनुं मूल्य समान होय छे, जेनी वेल्यू होय छे ई बराबर 1.6 × 10⁻¹⁹ कूलम। तेमा प्रोटोन जे छे ए धन विद्युत भार धरावे छे माटे तेनी वेल्यू थशे प्लस ई, मतलब प्लस 1.6 × 10⁻¹⁹ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ હોય છે, મતલબ કે માઇનસ 1.6 × 10⁻¹⁹ કુલમ। બંનેના મૂલ્ય સરખા છે, માત્ર બંનેના વિદ્યુતભારના જે નિશાની છે તે અલગ અલગ છે, એક પ્લસ છે અને એક માઇનસ છે। તો અહીંયા પર આપણો પ્રથમ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે। વિદ્યુતભાર વિશે માહિતી આપો, વિદ્યુતભાર એક અદિશ રાશિ છે એ પણ એક ખ્યાલ રાખવું, ઓકે। ત્યાર પછી આપણે આગળ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન।